નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, 16 માર્ચ ગુજરાત પાક્ષિકનો અંક, જેની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ હતી એને ધ્યાનમાં રાખી સરકારે પોતાની વેબસાઇટ ગુજરાત ઇન્ફોર્મેશન એના ઉપર અંકોને મૂકવાનું બંધ કરેલું હતું, જે હવે પુનઃ શરૂ થઈ ચૂક્યું છે. તો 16 માર્ચના પાક્ષિકના પરીક્ષાલક્ષી મહત્વના પ્રશ્નો આપણી સમક્ષ ઉપલબ્ધ છે, જેમાં કેટલાક મહત્વના પ્રશ્નો જે પૂછાવાની સંભાવના વધારે છે તેમાં BIC ક્રિસ્ટલ પેન એવોર્ડ 2020 કોને પ્રાપ્ત થયો, સાબરમતી આશ્રમથી નીકળેલી ઐતિહાસિક દાંડી યાત્રા સૌ પ્રથમ કયા સ્થળે પહોંચી હતી, અને મિત્રો આ પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે GSSB દ્વારા, રેડ ક્રિસ્ટેડ પોચાડ એ શું છે, અને ગર્ભ સંસ્કારથી અંત્યેષ્ઠિ સુધીના કુલ કેટલા સંસ્કારો માનવ જીવન સાથે વણાયેલા છે, તો આ પ્રશ્ન પણ GPSC દ્વારા મેઇન્સની અંદર પૂછાઈ ચૂક્યો છે. અને તેમાં એકથી એની અંદર 2 જેટલા ગર્ભ જે સંસ્કારો છે એનું વર્ણન કરવા માટે જણાવેલું હતું. તો શરૂ કરીએ આપણે. પ્રથમ પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એણે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ એનું ભૂમિપૂજન કર્યું, એ કયા સ્થળે કરેલું છે? તો મોટેરા સ્ટેડિયમ, જે ખાસ્સું હમણાં ચર્ચામાં હતું, તો ત્યાં અમદાવાદ ખાતે એમણે સ્પોર્ટ્સ એન્ક્લેવનું ઉદ્ઘાટન કરેલું છે. મિત્રો, સ્પોર્ટ્સ એન્ક્લેવ શું છે એ સમજો તમે. તો અહીં જે 1 નંબર તમને જોવા મળી રહ્યો છે તે એક નંબર જે છે એ આપણું હાલનું મોટેરા સ્ટેડિયમ, કે જ્યાં મેચ રમાઈ હતી. એ પછી એની આસપાસનો નદી કાંઠાનો જે સંપૂર્ણ વિસ્તાર તમને જોવા મળી રહ્યો છે, તેમની અંદર અલગ અલગ નાના મોટા મેદાનોની રચના કરવામાં આવશે, અને ભવિષ્યની ઓલિમ્પિક ગેમ અહીં રમી શકાય અથવા રમાડી શકાય એ પ્રકારેનું આમનું આયોજન કરવામાં આવેલું છે. તો 10 જેટલા નાના મોટા મેદાન વગેરે તમને જોવા મળી રહ્યા છે. તો એ સાબરમતી નદીના કિનારે મોટેરા સ્ટેડિયમની આસપાસમાં વિકસિત કરવામાં આવેલું આ એન્ક્લેવ છે, અને એ લાંબા ગાળાના અંતે અહીં જે દર્શાવ્યું છે એ પ્રમાણે 10 જેટલા મેદાન વગેરે એમાં નિર્માણ કરવામાં આવશે, અને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવશે એવું સરકારના માહિતી ખાતા દ્વારા જાહેર કરવામાં આવેલું છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાંત કયા રાષ્ટ્રપતિએ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી? તો અહીં ફોટો તમને બતાવેલો છે, જ્ઞાની જેલસિંહ એમને પણ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધેલી હતી. એ પછી આપણા જૂના પાક્ષિકના વિડીયો છે તેમાંનો એક પ્રશ્ન છે, RT-PCR એમનું પૂરું નામ શું છે? તો એ પૂરું નામ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન છે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પ્રણેતા કોણ છે? ગયા વર્ષે જે ઓગસ્ટ મહિનામાં શિક્ષણ નીતિ ડિક્લેર કરવામાં આવી, જુલાઈ ઓગસ્ટની આસપાસ, તો એ શિક્ષણ નીતિ એમના પ્રણેતા એ કોણ છે? તો એ છે ડૉક્ટર રમેશ પોખરિયાલ, જે આપણું શિક્ષણ મંત્રાલય છે એમના મંત્રી છે, અને એમના દ્વારા આ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી, અને લાગુ કરવાનું વર્ષ જે છે એ 2021-22નું વર્ષ રહેશે. ત્યારબાદ આઉટલુક 2020ના સર્વેમાં ભારતની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં 18મું સ્થાન પ્રાપ્ત કરનારી ગુજરાતની યુનિવર્સિટીનું નામ જણાવો. તો એ છે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, જે આઉટલુક 2020ના સર્વેમાં 18મું સ્થાન મેળવનારી યુનિવર્સિટી બની છે. ત્યારબાદ વર્લ્ડ વોટર ડે ક્યારે ઉજવાય છે? તો એ 22 માર્ચના રોજ ઉજવાય છે. જળશક્તિ મંત્રાલય દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવશે? દેશની અંદર પાણીની જે જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે જળશક્તિ મંત્રાલય એના દ્વારા જળશક્તિ અભિયાન, જેનો મંત્ર છે, ટેગલાઇન છે, કેચ ધ રેઇન, અને અભિયાનનો મૂળ મંત્ર શું છે? જો મૂળ મંત્ર પૂછાય તો એ કેચ ધ રેઇન વેર ઇટ ફોલ્સ વેન ઇટ ફોલ્સ, એટલે જે વરસાદ છે જ્યારે પડે અને જ્યાં પણ પડે એ વરસાદના દરેકે દરેક ટીપાનો આપણે સંગ્રહ કરવો એવો એમનો મંત્ર છે. ત્યારબાદ સંત રવિદાસજીનું જન્મસ્થળ જણાવો. મિત્રો, સંત રવિદાસજીનો ઉલ્લેખ નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં કરેલો હતો. તો એમનું જન્મસ્થળ છે વારાણસી, અને નરેન્દ્ર મોદીની લોકસભા કોન્સ્ટિટ્યુશન્સી જે છે એ પણ વારાણસી છે. એમની જન્મ જયંતી જે છે એ મહાસુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.
નેશનલ સાયન્સ ડે કોની યાદમાં ઉજવાય છે? મિત્રો, આ એક જ માત્ર ડે એવો છે કે જેમાં તમને કન્ફ્યુઝન થઈ શકે છે. તો આજે દિવસ છે એ ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર સીવી રામન, એમના દ્વારા જે રામન ઇફેક્ટની શોધ કરવામાં આવી હતી, એ રામન ઇફેક્ટની શોધ જે તારીખે થઈ એ દિવસને આપણે નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવીએ છીએ, નહીં કે સીવી રામનની જન્મ જયંતિ. રાઈટ? તો તમને પહેલો જ ઓપ્શન આપશે સીવી રામનની જન્મ જયંતિ, તો એ ઓપ્શન ખોટો છે. એમણે જ્યારે રામન ઇફેક્ટની શોધ કરી હતી એ દિવસને નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, નેશનલ ટેકનોલોજી ડે ક્યારે ઉજવાય છે એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે, અને કોની યાદમાં તે ઉજવવામાં આવે છે એ પણ મેન્શન કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ છે, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, તેનું વડુ મથક ક્યાં આવેલું છે? ટૂંકમાં એને વિપો તરીકે ઓળખાય છે, WIPO. તો એમનું વડુ મથક જે છે એ જેનીવા ખાતે આવેલું છે. સાબરમતી આશ્રમથી નીકળેલી ઐતિહાસિક દાંડી યાત્રા સૌ પ્રથમ કયા સ્થળે પહોંચી હતી? તો ગાંધીજીએ અન્યાયી મીઠાના કાયદાનો ભંગ કરવા માટે, વિરોધ કરવા માટે પોતાના 78 સાથીદારો સાથે 12 માર્ચ 1930 રોજ દાંડી કૂચની શરૂઆત કરેલી, જે સાબરમતી આશ્રમથી નીકળી અને અસલાલી જગ્યાનું નામ છે ત્યાં એ પહોંચી હતી, અને આ એમનો પહેલો પડાવ હતો. તો આ પ્રશ્ન GSSB દ્વારા પૂછાઈ ચૂક્યો છે, અને દાંડી યાત્રાનો રૂટ એ 390 કિલોમીટર લાંબો રૂટ છે. હવે એને મેન્શન કરવાની જરૂર શા માટે પડી? તો તાજેતરમાં આઝાદીનો જે આ 75મું વર્ષ ચાલી રહ્યું છે, તો એની ઉજવણીના ભાગરૂપે ઐતિહાસિક દાંડી યાત્રા પુનઃ શરૂ કરવામાં આવેલી છે, જે 5 એપ્રિલના દિવસે દાંડી ખાતે પહોંચશે. ભારત દ્વારા કાર્બનના ઉત્સર્જનમાં કેટલા ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે એ પ્રશ્ન તમારે કમેન્ટ કરીને મિત્રો જણાવવાનો છે. આપણા જૂના જે પાક્ષિકના વિડીયો છે એમની અંદર ઓલરેડી ડિસ્કસ થઈ ચૂક્યો છે, તો જે મિત્રો પાક્ષિકના વિડીયો રેગ્યુલર જોવે છે તેઓ આનો જવાબ સારી રીતે આપી શકશે. ત્યારબાદ, દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કાર્યક્રમોને શું નામ આપવામાં આવ્યું છે? તો એમને નામ આપ્યું છે આઝાદી કા અમૃત મહોત્સવ, અને એનો શુભારંભ ક્યાંથી થયો છે? તો સાબરમતી આશ્રમ ખાતે દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવી અને આઝાદી કા અમૃત મહોત્સવનો શુભારંભ કરવામાં આવેલો છે. આ અમૃત મહોત્સવના 5 આધારસ્તંભ છે, જેમાં પહેલો આધારસ્તંભ છે ફ્રીડમ સ્ટ્રગલ, એટલે કે આઝાદી માટેની જે લડત છે તે, આઈડિયાઝ એટ 75, અચીવમેન્ટ એટ 75, એક્શન એટ 75 એન્ડ રિઝોલ્વ એટ 75. આ 5 મહત્વના સ્તંભો છે, અને આખું વર્ષ એની ઉજવણી અલગ અલગ 75 જગ્યાએ કરવામાં આવશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતીય બંધારણથી શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો પરિચિત થાય તે માટે કયું અભિયાન ચલાવવા વડાપ્રધાન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે? તો એ અભિયાન છે KYC, એટલે કે નો યોર કોન્સ્ટિટ્યુશન, તમારા બંધારણને જાણો, જેથી વિદ્યાર્થી મિત્રો અને લોકો એમનાથી પરિચિત બને. કોનાથી? આપણા દેશના બંધારણથી. ત્યારબાદ પ્રશ્ન છે, અમદાવાદમાં સૌ પ્રથમ કાપડ મિલની સ્થાપના કોણે કરી હતી? તો રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં સૌ પ્રથમ કાપડ મિલની સ્થાપના કરી હતી. ઝવેરચંદ મેઘાણી મેમોરિયલ કયા સ્થળે નિર્માણાધીન છે? તો સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ઝવેરચંદ મેઘાણીને જે જેલમાં, જે કોટડીમાં પૂરવામાં આવેલા હતા, એ જેલની કોટડીને ઝવેરચંદ મેઘાણી મેમોરિયલ તરીકે વિકસિત કરવાનું કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે. તો સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે આ ઝવેરચંદ મેઘાણી મેમોરિયલ આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો એ તમારે કમેન્ટ કરીને મને જણાવવાનું છે, કારણ કે એ પણ આપણા પ્રીવિયસ જે પાક્ષિકના વિડીયો ગઈ આવી ચૂક્યા છે એમાં પૂછાયેલો પ્રશ્ન છે. આઝાદીના અમૃત મહોત્સવ માટે કઈ વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું? તો india75.nic.in. મિત્રો, GSSB દ્વારા ઘણી વખત આવી વેબસાઇટ પણ પૂછી નાખવામાં આવે છે, એટલા માટે વેબસાઇટ પણ આપણા માટે ખાસ મહત્વની છે. india75.nic.in એ વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવેલું છે. આધ્યાત્મિક બાબતોમાં મારા ચિત્તને હજુ સુધી અન્ય કોઈએ પ્રભાવિત કર્યું નથી, આ શબ્દો કોના દ્વારા અને કોના માટે ઉચ્ચાર કરવામાં આવેલા હતા? ઉપચાર નહીં પરંતુ ઉચ્ચાર, તેનો જવાબ પણ તમારે કમેન્ટ કરીને જણાવવાનો છે. ત્યારબાદ, કેન્દ્ર સરકારના પેપરલેસ બજેટ બાદ દેશનું કયું પ્રથમ રાજ્ય છે જ્યાં પેપરલેસ બજેટ જાહેર કરવામાં આવ્યું? મિત્રો, તાજેતરમાં જે કેન્દ્ર સરકારે બજેટ 2021 બહાર પાડ્યું, એ 2021નું જે બજેટ છે
એ સૌરવ પ્રથમ પેપરલેસ બજેટ હતું, એટલે કે એને છાપ્યા વિના બહાર પાડવામાં આવેલું, એટલે એ પેપરલેસ બજેટ તરીકે ઓળખાય છે. તો એવું જ પેપરલેસ બજેટ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું છે અને એના માટે એમણે એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે. હવે બજેટની અંદર 5 વર્ષમાં 2 લાખ જેટલા યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે અને 20 લાખ રોજગારીની નવતર તકોનું નિર્માણ થશે એવી માહિતીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારબાદ દેશની સર્વપ્રથમ એવી સર્વિસ સેક્ટર યુનિવર્સિટી કાર્યરત કરવામાં આવશે એમનો પણ ઉલ્લેખ બજેટની અંદર કરવામાં આવેલો છે. ભારત દેશની ઇકોનોમી પ્રાથમિક સેક્ટર, પ્રાથમિક ક્ષેત્ર, ત્યારબાદ દ્વિતીય એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર જવું જોઈએ, એના બદલે આપણે ત્યાં સર્વિસ સેક્ટરનો વિકાસ સારો એવો થયો છે, તો એને ધ્યાનમાં રાખીને સર્વિસ સેક્ટર યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ જે 2020નો સમય ગયો, કોરોના લોકડાઉનનો સમય, તો એને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે હાલનું બજેટ છે એમાં કોઈ નવા કરબોજ દાખલ કરવામાં આવેલા નથી. દેશનું સર્વપ્રથમ પેપરલેસ બજેટ છે અને વન બંધુ કલ્યાણ યોજના 2 એના માટે 5 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયા ખર્ચવાની જોગવાઈ કરવામાં આવેલી છે, જેથી આદિવાસી વિસ્તારોનો વિકાસ સાધી શકાય એના માટે 1 લાખ કરોડ રૂપિયાનો જોગવાઈ છે. ગુજરાતના બજેટમાં સૌથી વધુ રકમ કયા વિભાગને ફાળવવામાં આવી છે? તો મિત્રો, એ છે શિક્ષણ વિભાગ. 32,719 કરોડ રૂપિયા શિક્ષણ વિભાગને ફાળવવામાં આવેલા છે. તે ઉપરાંત અન્ય વિભાગોને જે રૂપિયા ફાળવવામાં આવેલા છે એ દરેક અહીં તમને દર્શાવેલા છે, તો વિડીયોને પોઝ કરી એકવાર ખાસ જોઈ લેવા વિનંતી. પરંતુ સૌથી વધારે જે બજેટ ફાળવવામાં આવ્યું હોય તો એ શિક્ષણ વિભાગને 32,719 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવેલું છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ લગ્નની સહાય આપવામાં આવે છે, એ સહાયમાં કેટલો વધારો કરવામાં આવેલો છે? તો હાલના બજેટમાં એ જે સહાય છે એમાં 2,000નો વધારો કરી અને 12,000ની એ સહાય કરવામાં આવેલી છે. જે 10,000ની સહાય હતી એને વધારીને 12,000 કરવામાં આવી છે. આ ઉપરાંત 80% કે તેથી વધુ બૌદ્ધિક અસમર્થતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને 1,000 રૂપિયા પેન્શન આપવામાં આવતું હતું, તો અહીં દિવ્યાંગતાની જે ટકાવારી છે એ ઘટાડી અને 75% કરવામાં આવેલી છે. અને એની સાથે સાથે સેરેબ્રલ પાર્સી તથા ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતા વ્યક્તિઓને પણ આમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો આ 2 સુધારાઓ હાલના બજેટમાં ગુજરાત સરકાર દ્વારા થયેલા છે, તો એ પણ ખાસ યાદ રાખવા, જે આવનારી એટીડીઓની પરીક્ષા છે એના માટે ખૂબ જ મહત્વના બની રહે છે. આ ઉપરાંત રાજ્યનું પ્રથમ સીએનજી ટર્મિનલ ક્યાં આવેલું છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. આ સીએનજી ટર્મિનલમાં સીએનજીનું જે ઉત્પાદન થાય છે એનો સંગ્રહ કરવામાં આવે છે. દેશનું સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર ક્યાં કાર્યરત કરવામાં આવેલું છે? તો વૈશ્વિક કક્ષાનું નાણાકીય કેન્દ્ર જે ગાંધીનગર ખાતે આવેલું છે એવા ગિફ્ટ સિટીમાં આ ફાઇનાન્શિયલ સેન્ટરની શરૂઆત કરવામાં આવેલી છે. અહીં ચાંદી અને સોનાના સંગ્રહ માટે બુલિયન સંગ્રહની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એ ઉપરાંત IFSCમાં કાર્યરત સંસ્થાઓને કેન્દ્ર સરકાર દ્વારા 10 વર્ષ માટે આવકવેરામાંથી મુક્તિ પણ આપવામાં આવેલી છે, જેથી કરીને વિદેશી રોકાણકારો ગિફ્ટ સિટી તરફ આકર્ષાય અને ગુજરાતની અંદર વધુને વધુ વિદેશી રોકાણ આવે એ માટે ઘણી બધી આવી જોગવાઈઓ કરવામાં આવેલી છે. ત્યારબાદ રાજ્યની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થઈ? તો તાજેતરમાં નિધન પામેલા એવા માધવસિંહ સોલંકી, જે ખામ થિયરીના પ્રણેતા પણ ગણાય છે. તો ખામ થિયરી એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ, આ પ્રણેત થિયરી એમણે આપેલી અને એમના સમયમાં જ શાળાઓની અંદર જે સરકારી શાળાઓ છે એમાં મધ્યાહન ભોજન યોજના એ શરૂ કરવામાં આવેલી છે. રાજ્યના અંદાજપત્ર અંગેની માહિતી આપતું એપનું નામ જણાવો. મેં હમણાં થોડી વાર પહેલાં જ તમને કહ્યું કે ગુજરાત સરકારે જે પેપરલેસ બજેટ રજૂ કર્યું છે એ પેપરલેસ બજેટની માહિતી આપતી એપ્લિકેશન પણ લોન્ચ કરી, જેનું નામ છે ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન, જેની અંદર બજેટના દરેકે દરેક વિભાગ અને નાણાં વિભાગની દરેકે દરેક માહિતી, એ અલગ અલગ વિભાગોની માહિતી આ બજેટ એપ્લિકેશનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિક સુધી એ પહોંચી શકે. દેશમાં મેડ ઇન ફેબ્રિકમાં 40% અને મેન મેડ ફેબ્રિકમાં 40% અને મેન મેડ ફાઇબરમાં 30% હિસ્સો કોણ ધરાવે છે? તો ગુજરાત રાજ્ય
એ મેનમેડ ફેબ્રિકની અંદર 40% અને મેનમેડ ફાઇબરમાં 30% હિસ્સો ધરાવે છે. ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે યોજનાઓ જાહેર કરવામાં આવી છે એમાંની કેટલીક યોજનાઓ એનો ઉલ્લેખ પાક્ષિકની અંદર છે. તો આ યોજનાઓ આપણા માટે એટીડીઓની પરીક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વની છે, તો એની થોડી ચર્ચા કરીએ. તો આંગણવાડી વલકર હેલ્પર એના પગારમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં 7,800 રૂપિયાનો પગાર અને મિની આંગણવાડી કાર્યકરને 4,400નો તથા આંગણવાડી તેડાગર એને 3,950 રૂપિયાનું માસિક માનદ વેતન આપવાનું નક્કી કરવામાં આવેલું છે. એ પછી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, જે સગર્ભા અને ધાત્રી માતા તથા નવજાત શિશુના આરોગ્ય અને પોષણની સ્થિતિમાં સુધારો લાવવા માટેની છે, તો જેમાં જે શરતો છે એ શરતો પૂર્ણ કરીએથી લાભાર્થીને ₹5,000ની સહાય ચૂકવવામાં આવે છે, અને એની સાથે સાથે 1 કિલો ડબલ ફોર્ટિફાઈડ મીઠું પણ આપવાની યોજના આમાં સમાવેશ કરવામાં આવેલી છે. ત્યારબાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા સ્વસહાય જૂથોની અંદર બચતની આદત વિકસાવવા માટે યોજના જાહેર કરવામાં આવી છે, જેમાં સરકારી બેંકો સહિત વિવિધ ધિરાણ સંસ્થાઓના સહયોગથી આ જે યોજના છે તેને ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અમલમાં મૂકવામાં આવશે, અને આવી ધિરાણ સંસ્થાઓને 1 લાખ રૂપિયાની લોન જૂથ રચના સાથે જ આપવામાં આવશે. એટલે જો સ્વસહાય જૂથનું નિર્માણ થાય તો 1 લાખ રૂપિયાની નિર્માણ માટે સમયે જ એને લોન આપવામાં આવશે, જેથી તેઓ પોતાનો ધંધા રોજગારને એ આગળ વધારી શકે અને બચતની આદત કેળવી શકે. ત્યારબાદ મત્સ્ય ઉદ્યોગ વિભાગ માટે પણ મહત્વની જોગવાઈ કરી છે, જેમાં 69,458 મહિલા માછીમારી તેમજ માછલીના છૂટક વેચાણ અને જાળવણી સાથે સંકળાયેલી છે, તો તેઓને માટે જે લાભાર્થીઓ તરફથી સાધનો ખરીદવામાં આવે છે તેમાં યુનિટ કોસ્ટ એટલે કે 1 યુનિટ માટે જે ₹10,000 છે એના 50% ધોરણે એટલે કે 5,000 રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવશે. મિત્રો, માછલી એ ઝડપથી બગડતો ખોરાક છે, એટલે શિકાર કર્યા બાદ એટલે કે માછીમારી કર્યા બાદ એનો સ્ટોરેજ કરવો એ મુશ્કેલ છે, તો સ્ટોરેજ માટે જે નાનકડા એવા કોલ્ડ સ્ટોરેજ છે એ ઓછી રકમમાં ઉપલબ્ધ છે, તો એવા યુનિટ કોસ્ટ જે 10,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે એની 50% એટલે કે 5,000 રૂપિયા સહાયની રકમ એમને ચૂકવવામાં આવશે. આના માટે 9 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ મહિલા લાભાર્થી માટે 3 લાખ સ્પોન ઉછેરવા માટે 1,000 નંગ ફ્રાયના 70 રૂપિયા મહેનતાણું અને સ્પોનથી ફ્રાય પર 70 રૂપિયા પ્રતિ 1,000 નંગ દીઠ મહેનતાણું ચૂકવવામાં આવે છે. એના માટે 119 લાખની જોગવાઈ 2020-21ના વર્ષ માટે કરવામાં આવેલી છે. તે પછી સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા માઈ રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના, જે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ માટે છે, એટીડીઓ માટે ખૂબ જ મહત્વની એવી યોજના છે. મિત્રો, તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું યુગલ જો સમૂહ લગ્નમાં જોડાય તો યુગલ દીઠ 10,000 રૂપિયાની નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત સમૂહ લગ્નની જે આયોજક સંસ્થા છે એમને પણ 2,000 રૂપિયા યુગલ દીઠ અને વધુમાં વધુ 50,000 સુધીની મર્યાદામાં પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. એટલે જો 25 યુગલોના લગ્ન કરાવવામાં આવે તો 50,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે, પરંતુ જો 25 કરતાં પ્લસ હોય તો ઉપરની જે યુગલોની સંખ્યા છે એની સહાય ચૂકવવામાં આવતી નથી. ત્યારબાદ આવક મર્યાદા એના માટે જે નક્કી કરવામાં આવી છે એ છે 1.20 લાખ એટલે કે 1,20,000 રૂપિયા ગ્રામ્ય વિસ્તારમાં, જ્યારે શહેરી વિસ્તારમાં 1.5 લાખ રૂપિયાની આવક ફિક્સ કરેલી છે. ત્યારબાદ 7 ફેરા સમૂહ લગ્ન માટેની જે સહાય છે એમાં વધારો કરેલો છે, અને જે 10,000 આપવામાં આવતા હતા એના બદલે હવે 12,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. એટલે કુંવરબાઈ મામેરુ યોજના એમાં પણ 2,000નો વધારો છે. માઈ રમાબાઈ આંબેડકર એ યોજનાની અંદર પણ 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે. ત્યારબાદ પ્રશ્ન છે, દેશનો સૌથી મોટો મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક એ ક્યાં સ્થાપવામાં આવશે? તો ગુજરાતના સાણંદ ખાતે અમદાવાદ જિલ્લાનો તાલુકો છે ત્યાં આ મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્કની સ્થાપના કરવામાં આવશે. અને આ જે પાર્ક છે એ પાર્કની વાત કરીએ આપણે તો અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ સાથે આણંદની અંદર ઓટોમોબાઈલ હબની નજીક વિરોચન નગરમાં 1450 એકર વિસ્તારમાં 50,000 કરોડના સંભવિત રોકાણ સાથે આ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક સ્થાપવા માટે MOU થયેલા છે, જે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ અને સરકારનો ઉદ્યોગ અને ખાણ વિભાગ એ બંને વચ્ચે આ MOU થયેલા
છે અને એના દ્વારા 25,000 જેટલી પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસરો પૂરા પાડવામાં આવશે. ત્યારબાદ પ્રશ્ન છે, તાનારીરી મહોત્સવ ક્યાં યોજાય છે? તો એ તમારે કમેન્ટ કરીને જણાવવાનો છે. લાસ્ટ આપણો જે વિડીયો હતો પાક્ષિકનો, એમની અંદર ઉલ્લેખ કરેલો છે. મેરીટાઇમ ઇન્ડિયા સમિટ 2021નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો નવી દિલ્હી ખાતે એનું આયોજન કરવામાં આવેલું. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો એમને 60 વર્ષ પૂર્ણ થયા છે, એટલે કે તે તેની હીરક જયંતી છે, એટલે કે ડાયમંડ જ્યુબિલી તરીકે એ ઓળખાય છે. મિત્રો, આ જે જયંતીઓ છે એ પણ ખાસ તમારે તૈયાર કરી લેવી, અત્યાર સુધી પૂછાતી આવી છે, તો જરૂરી એવું નથી કે ન પૂછાય, એકાદી પૂછાઈ પણ શકે છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે? તો એ છે વિક્રમનાથ. ભારતના સોલિસિટર જનરલ કોણ છે? તો ભારતના સોલિસિટર જનરલ છે તુષાર મહેતા. ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ, કેન્દ્રમાં જેમ સોલિસિટર જનરલ હોય છે એમ રાજ્યમાં એડવોકેટ જનરલ હોય છે, તો ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ કોણ છે? તો શ્રી કમલ ત્રિવેદી. મિત્રો, તમારા માટે પ્રશ્ન એ છે કે સોલિસિટર જનરલ અને એડવોકેટ જનરલનો બંધારણમાં ઉલ્લેખ છે, હા કે ના? જો હા તો કઈ કલમમાં એનો ઉલ્લેખ, એટલે કે કયા અનુચ્છેદમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. રેડ ક્રિસ્ટેડ પોચાડ એ શું છે? તો એ બતકની પ્રજાતિ છે જે વિદેશમાંથી શિયાળામાં ભારતમાં નળ સરોવર વગેરે જેવા સ્થળોએ વિદેશી પક્ષીઓ આવતા હોય છે, તો એવા વિદેશી પક્ષીઓમાંનું એક વિદેશી પક્ષી એવું રેડ ક્રિસ્ટેડ પોચાડ જે દાહોદ જિલ્લાની અંદર જોવા મળેલું, અને એ છે કે યુરોપથી આવતા આ પક્ષી છે. ગુજરાતી ભાષામાં તેને લાલ ચાંચ કાર રિયા કે રાતો બારી તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત ખાસ તમારે યાદ રાખવી, લાલ ચાંચ કાર રિયા કે રાતો બારી, આ એમના નામ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારના કયા વિભાગ અંતર્ગત કાર્યરત છે? તો એ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ અંતર્ગત કાર્યરત છે. ફેબ્રુઆરી 2019થી એમની શરૂઆત કરવામાં આવેલી છે, અને એ અંતર્ગત ખેડૂત પરિવારને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય દર 4 માસના અંતરે 2,000 રૂપિયા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે ડીબીટીથી એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા કયા પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના છેવાડાના ગામડા સુધી સ્માર્ટ શિક્ષણ પહોંચાડવામાં આવી રહ્યું છે? તો આ પ્રશ્નોનો જવાબ પણ આપણે પ્રીવિયસ વિડીયોની અંદર ડિસ્કસ કરી ચૂક્યા છીએ, તો જવાબ આપવા વિનંતી. ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન ક્યાં થાય છે અથવા તો ક્યાં યોજાય છે? તો મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાતી ભાષાની ભગીની ભાષા તરીકે કઈ ભાષા ઓળખાય છે? એ પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ, તો જવાબ કમેન્ટ કરવો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ગુજરાતના આદિજાતિ ક્ષેત્રના કયા જિલ્લાને ગ્રેવન્સીસ રીડ્રેસરલ એટલે કે ફરિયાદ નિવારણની શ્રેષ્ઠતા માટે કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો એ છે દાહોદ જિલ્લાને. મિત્રો, ભારતના જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ જે છે એમાં ગુજરાતના દાહોદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલો છે, તો એમને જે સહાય મળવા, એ જે યોજના અંતર્ગત એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ યોજના અંતર્ગત જે સહાય ચૂકવવામાં આવી એમનો એમણે સદુપયોગ કર્યો, અને આજે એનું પરિણામ છે કે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તેમાં એમણે સૌથી સારામાં સારું પરફોર્મન્સ આપેલું છે અને ફરિયાદ નિવારણ કરેલું છે, તો એના માટે એમને આ એવોર્ડ આપવામાં આવેલો છે. આ ઉપરાંત ગુજરાતને એક આ એવોર્ડ તો મળેલો છે, એની સાથે સાથે બેસ્ટ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મિંગ ઇનિશિયેટિવ એવોર્ડ તથા ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ ઇન ઇમર્જિંગ ટેકનોલોજીમાં પણ આપવામાં આવેલો છે, એટલે ગુજરાતને આ બે ક્ષેત્રોમાં પણ એવોર્ડ મળેલા છે, એ પણ ખાસ ધ્યાન રાખશો. ગુજરાત રાજ્યને જીઓસ પાટીલ ટેકનોલોજી ઇનોવેશન એવોર્ડ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે? તો એ ફિક્કી દ્વારા, એટલે કે FICCI એમના દ્વારા આપવામાં આવેલો છે. જીઓસ પાટીલ ટેકનોલોજીમાં કોનો સમાવેશ થાય છે? તો સેટેલાઇટ ઇમેજિંગ, રિમોટ સેન્સિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગ જેવી જે એડવાન્સ ટેકનોલોજીઓ છે એનો ઉપયોગ, એને આપણે જીઓસ પાટીલ ટેકનોલોજીની અંદર લઈ શકીએ છીએ. તો મેઇન્સની દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન મહત્વનો બની રહે છે કે જીઓસ પાટીલ ટેકનોલોજીના ઉદાહરણ આપીને સમજાવો કે કેવી રીતે એ લોકોની સુખાકારી કે ખેડૂતોની આવકને બમણી કરવામાં મદદરૂપ થઈ શકે. ત્યારબાદ PhD કરતા વિદ્યાર્થીઓને શોધ સંશોધન માટે શોધ યોજના અંતર્ગત દર મહિને
કેટલી સહાય આપવામાં આવે છે? તો એમને 15,000 રૂપિયાની દર મહિને સહાય આપવામાં આવે છે। એ પછી બીઆઈસી ક્રિસ્ટલ પેન એવોર્ડ 2020 કોને પ્રાપ્ત થયો? તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મહાદેવપુર શાળાના શિક્ષક દિલીપસિંહ વિહોલ એમને પ્રાપ્ત થયો છે। વિશ્વભરમાંથી 10 જેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવેલી, તેમાંથી એવોર્ડ પ્રાપ્ત કરનારા વ્યક્તિ ગુજરાત રાજ્યના દિલીપસિંહ વિહોલ છે। અને એમને જે રકમ મળેલી છે એ રકમ પણ એમણે પોતાની શાળાને અર્પણ કરી દીધી છે। ત્યારબાદ પાલક માતા પિતા યોજના ક્યારથી અમલમાં આવી છે? તો 2009થી આ યોજના અમલમાં છે। અને એમનો ઉદ્દેશ્ય શું હતો? તો કે અનાથ અને નિરાધાર બાળકોના ઉછેર માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી, જેમાં અનાથ અને નિરાધાર બાળકોના જે પાલક માતા પિતા હોય છે એને અહીં સહાય ચૂકવવામાં આવે છે। કેટલી સહાય ચૂકવવામાં આવે છે એ મિત્રો તમારે જણાવવાનું છે। 18 વર્ષની ઉંમર સુધી, બાળકની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી આ સહાય એમના પાલક માતા પિતાને ચૂકવવામાં આવતી હોય છે। નેક્સ્ટ પ્રશ્ન છે, ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કયા મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી? તો તત્કાલીન મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી એમના દ્વારા ગુજરાતના ગાંધીનગર ખાતે આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી। અને દેશની એકમાત્ર આ યુનિવર્સિટી છે જેનો પ્રથમ દીક્ષાંત સમારોહ તાજેતરમાં યોજાઈ ગયો। સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો એ વેરાવળ ખાતે આવેલી છે। ગર્ભ સંસ્કારથી અંત્યેષ્ટિ સુધીના કુલ કેટલા સંસ્કારો માનવ જીવન સાથે વણાયેલા છે? તો તેમાં 16 સંસ્કારો વણાયેલા છે। અને મિત્રો, જો 16 સંસ્કારોનું નામ તમે જાણતા હો તો ખાસ કમેન્ટ કરવા વિનંતી, કારણ કે જીપીએસસી દ્વારા મેઇન્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે। અને જો તમે જાણતા હો તો તમારી તૈયારી સારી દિશામાં છે એ હું ચોક્કસપણે જણાવીશ। તો મિત્રો, અહીં આપણો આ સેશન પૂરો કરીએ છીએ। નેક્સ્ટ પાક્ષિકનો વિડીયો થોડા જ સમયમાં તમને ઉપલબ્ધ થઈ જશે, જેવી ગુજરાત સરકાર દ્વારા પોતાની વેબસાઇટ ઉપર પાક્ષિક અપલોડ કરવામાં આવશે એટલે ટૂંક સમયમાં જ તમને વિડીયો ઉપલબ્ધ થઈ જશે। તો ટૂંક સમયમાં જ ઘણી બધી પરીક્ષાઓ લેવાનારી છે, પરંતુ કોરોનાનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે એ જોતા આપણી તૈયારીને છોડવી નહીં અને વધુ ને વધુ એનો સદુપયોગ કરી તૈયારીને ભરપૂર ઓપ આપતા રહો એવી નમ્ર વિનંતી।